दांतीवाड़ा लाखना सरगामना प्रेम लग्न दंपति ने मार मारी पत्नी नो अपहरण करवामां आव्युं। दांतीवाड़ा तालुकाना लाखना सरगामना पत्नी ठाकुर परबतभाई नामना युवके पीठोदरना भूपतजी सोलंकीनी दीकरी वर्षाबेन साथे तारीख 8/12/2019 ना रोज कोर्टमां प्रेम लग्न कर्या हता। कोर्टमां प्रेम लग्न कर्या बाद तेमणे भूपतजी अने तेमना मळतिया लोको द्वारा परबतभाई ठाकुरने जानथी मारी नाखवानी धमकीओ आपी हती। कोरोना वायरस की महामारी ने कारण सरकार द्वारा लॉकडाउन जाहिर कर्यु एटले धंधो रोजगार मजूरी बंद थी जता ठाकुर परबतभाई तेमनी पत्नी वर्षाबेन पोताना वतन परत आव्या हता। तेमनी आववानी जाण विठोदरना भूपतजी 4-5 दिवस पछी मोको जोईने भूपतजी सोलंकी चलाजी माणाजी सोलंकी रमेशजी मफाजी प्रकाशजी भूपतजी सोलंकी अने तेमना 15 जेटला मणतियाओ एक बोलेरो गाड़ी लईने रात्रि 8 वाग्यानी आसपास आव्या अने परबतभाईने अने तेमना परिवारने ढोर मार मारी अने परबतभाईनी पत्नी वर्षाबेन अपहरण कर्यु। પાંથાવાડા પોલીસ દ્વારા ફરિયાદ લમાવી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। કોરોના વાયરસના બહાના બતાવી પરબતભાઈને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા। પરબતભાઈ જણાવી રહેલ છે અને ફરમફાર પાંથીવાડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। જો પરબતભાઈની પત્ની વર્ષાબેન 4 મહિનાથી ગર્ભવતી છે એવું સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે। જો તેમની પત્નીને અને બાળકની કોઈ થશે તો જવાબદારી કોની? પરબતભાઈ ઠાકોરે જ્યારે મીડિયાનો સહારો લેવા મજબૂર બન્યા છે તો હવે આ મામલામાં પોલીસ કેટલી મનમાની ચલાવે છે જે જોવાનું રહ્યું। ગામ લાખણાસર તાલુકો દાંતીવાડા જિલ્લો બનાસકાંઠા લાખણાસરનો રહેવાસી છું। તારીખ 8/12/2019 ના રોજ ગામ વિઠુદર નિવાસી ભૂપતજી સોલંકીની છોકરી વર્ષાબેન સાથે કોર્ટ મેરેજ કરેલા હતા। ત્યારથી વિઠુદરવાળા તરફથી અમને મારી નાખવાની ત્યાંથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા। ત્યારથી અમે નોકરી ધંધો કરવા માટે બહાર ગયા હતા। લોકડાઉનના કારણે અમે ઘરે આવ્યા હતા। એના પછી 4-5 દિવસ પછી વિઠુદરવાળા આવ્યા રાત્રે 1 વાગે મને માર અને મારા પરિવારને બધાને ઢોર માર મારી અને મારી પત્ની અને જોર જબરાઈથી ઉપાડી અપહરણ કરી અને લઈ ગયા હતા। અને ચેલાજી મગનજી સોલંકી પોપટજી મણાજી સોલંકી પ્રકાશજી ભૂપતજી સોલંકી રમેશજી મફાજી સોલંકી આ બધા અને 15-20 જણાનું ટોળું હતું। એમાં એક બોલેરો ગાડી કમાન્ડર ગાડી એના પછી બીજે પોલીસ સ્ટેશનમાં હું પાંથાવાડા ગયો એફઆરઆઈ કરવા માટે। પોલીસવાળાએ મને એવું કીધું કે લોકડાઉનના કારણે એફઆરઆઈ નહીં થાય એટલે પછી 10-15 દિવસ પછી હું ફરીથી ગયો કે સાહેબ મારે એફઆરઆઈ ફાડો। તો પોલીસવાળાએ મને સીધો ના પાડ્યો કે એફઆરઆઈ નહીં ફાટે। શું કારણ ના પાડ્યો એ મને કોઈ ખબર નથી। અને મારું કહેવું એવું છે કે મારી વાઇફ 4 મહિનાથી પ્રેગ્નન્ટ છે, મારી વાઇફ અને મારા બાળકને કશું થવું ન જોઈએ એનો જવાબદાર સરકાર અને વિઠોદરવાળાની રહેશે। રિપોર્ટ દિલીપસિંહ રાજપૂત લોકસમના ન્યૂઝ બનાસકાંઠા।